આજના લેક્ચરમાં આપણે જે તમારો સેમેસ્ટર 4નો ગ્રામરનો સેક્શન છે બરાબર, એમાં તમને ત્રણ ટોપિક ડિસ્ક્લોઝ કર્યા છે, દેટ ઇઝ વોઇસ, ડેવલપિંગ સ્ટોરી એન્ડ ધેન એક્સપાન્શન ઓફ આઈડિયા. તો આજના લેક્ચરમાં આપણે જે તમારી ફર્સ્ટ પોઈન્ટ છે વોઇસ, એ ડિસ્કસ કરવાના છે. વોઇસ છે બરાબર, એ તમને 10 માર્ક માટે પૂછવામાં આવશે તમારી એક્ઝામિનેશનમાં. હવે તમારે કઈ રીતે જે એક્ટિવ વોઇસ હોય એનું પેસિવમાં કન્વર્ટ કરવાનું એ આજે આપણે લર્ન કરીએ છીએ. સો લેટ અસ સી, ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ એક્ટિવ વોઇસ એન્ડ વોટ ઇઝ પેસિવ વોઇસ. તો એક્ટિવ વોઇસ માને કે જેમાં કોઈ પણ ક્રિયા કરનાર વ્યક્તિ હોય અથવા તો જે બી કોઈ કરતા હોય, માને કે સબ્જેક્ટ હોય બરાબર, એને ઇમ્પોર્ટન્સ આપવાનું હોય, સો દેટ ઇઝ કોલ્ડ એક્ટિવ વોઇસ. અને જ્યારે તમારે કોઈ ક્રિયા થતી હોય બરાબર, જે વર્ક થાય છે, જે ઓબ્જેક્ટ છે એને ઇમ્પોર્ટન્સ આપવાનું હોય, સો દેટ ઇઝ કોલ્ડ પેસિવ વોઇસ. તો તમને એક્ટિવ વોઇસ આપેલું હશે અને એમાંથી તમારે કન્વર્ઝન છે એ પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મેશન એનું કરવાનું હોય છે. કઈ રહ્યું છે તો સૌથી પહેલાં જોઈ લે કે સબ્જેક્ટિવ કેસ છે, લાઈક આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, આ બધાનું છે તમારે ઓબ્જેક્ટિવ કેસમાં ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય છે. તો કઈ રીતે એનું શું થશે, તો કે આઈનું છે એનું ટ્રાન્સફોર્મેશન થશે મી, વીનું થશે અઝ, યુનું છે યસ ઇટ ઇઝ યુ જ રહેશે, હીનું છે ઇ થશે હિમ, એન્ડ શીનું છે એ થશે હર, ઇટનું બી ઇટ એમને જ રહેશે, એન્ડ ધેન આફ્ટર ધે છે એનું ટ્રાન્સફોર્મેશન થશે ધેમ. સો આ બેઝિક સબ્જેક્ટિવ્સ છે જે તમારે યાદ રાખવાના છે. દેન આફ્ટર ટેન્સીસ છે, એમાં કઈ રીતે ચેન્જ થતો હોય છે બરાબર. તમે ઓલરેડી તમારા પ્રિવિયસ સેમેસ્ટરમાં ટેન્સ પર્ટિક્યુલર એની સેન્ટેન્સ કઈ રીતે પ્રિપેર થાય, કઈ રીતે સેન્ટેન્સ બનાવવાના હોય એ બધું તમે ઓલરેડી લર્ન કરી ગયા છો. આ લેક્ચરમાં હવે તમને એમ નહીં શીખવાડું કે કઈ રીતે ટેન્સીસનો યુઝ થાય, બટ હા, આ ટેન્સ છે તો આ ટેન્સનું તમારું એક્ટિવ વોઇસનું આપેલું છે તેની વાક્યરચના આ ટાઈપની હોય, અને તો પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા માટે તમારે કઈ વાક્યરચના યુઝ કરવાની હોય બરાબર એ આપણે લર્ન કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સો એક્ટિવ વોઇસમાં ઇટ ઇઝ લાઈક, સૌથી પહેલાં તમારે આવશે સબ્જેક્ટ, ધેન આફ્ટર વી વન, ધેન આફ્ટર ઓ એટલે કે ઓબ્જેક્ટ, એન્ડ ધેન અધર વર્ડ્સ. સો એનું એક્ઝામ્પલ લઈએ, સો ઇટ ઇઝ આઈ રાઇટ અ લેટર ડેઇલી બરાબર, આ છે એક્ટિવ વોઇસ. હવે જ્યારે તમારે એને પેસિવમાં કન્વર્ટ કરવાનું હોય તો તમારી જે વાક્યરચના છે એ થઈ જશે, ઓબ્જેક્ટ છે એ તમારો પહેલાં આવી જશે, બિકોઝ આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે પેસિવ વોઇસમાં છે એ તમારે તમારા ઓબ્જેક્ટને ઇમ્પોર્ટન્સ આપવાનું છે ઇન્સ્ટેડ ઓફ સબ્જેક્ટ. તો એમાં સૌથી પહેલાં તમારે કઈ રીતે સેન્ટેન્સ ફોર્મેશન કરવાનું, કે સૌથી પહેલાં આવશે ઓબ્જેક્ટ, ધેન આફ્ટર એમ ઇઝ આર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે એમ ઇઝ આર જે બી કાંઈ લાગતા હોય ઓબ્જેક્ટને એના પ્રમાણે લગાવવાના રહેશે. ધેન આફ્ટર વી વન છે એની જગ્યાએ વી થ્રી થઈ જશે, અને ધેન આફ્ટર એક એડિશનલ વર્ડ છે ઇન્ક્લુડ થશે, દેટ ઇઝ બાય, એન્ડ ધેન આફ્ટર આવશે સબ્જેક્ટ, એન્ડ ધેન આફ્ટર લાસ્ટ આવશે અધર વર્ડ્સ. સો આપણે જે એક્ટિવ વોઇસમાં જે એક્ઝામ્પલ જોયેલું હતું એનું જ એક્ઝામ્પલ આપણે પેસિવ વોઇસમાં જોઈએ તો કંઈક આવું થાય, દેટ એક્ટિવ વોઇસમાં હતું આઈ રાઇટ અ લેટર ડેઇલી, એટલે કે એમાં સબ્જેક્ટ પહેલાં હતો અને આમાં તમારે ઓબ્જેક્ટ પહેલાં લેવાનું છે. સો ઇટ ઇઝ લાઈક અ લેટર ઇઝ રિટન બાય મી ડેઇલી, ડન. સો દેટ ઇઝ અબાઉટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ નેક્સ્ટ ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એક્ટિવ વોઇસમાં એનું સેન્ટેન્સ ફોર્મેશન થશે, સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, ધેન આફ્ટર આવશે વી ટુ, ધેન આફ્ટર ઓબ્જેક્ટ, એન્ડ ધેન આફ્ટર અધર વર્ડ. તો આપણે જે સેન્ટેન્સ પહેલાં લીધેલો હતું, જે એક્ઝામ્પલ ફર્સ્ટ સ્લાઇડમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોયેલું છે, એ જ એક્ઝામ્પલ આપણે જેટલા ટેન્સ આમાં જોવાના છે એમાં એ જ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરશે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ક્યાં શું ચેન્જ આવે છે. તો આમાં એ એક્ઝામ્પલ થઈ જશે આઈ રોટ અ લેટર યસ્ટરડે, બીકોઝ ઇટ ઇઝ અ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સો જ્યારે તમારે એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું હોય, સો વાક્ય સેન્ટેન્સ ફોર્મેશન થશે, સૌથી પહેલાં તો આવી જશે ઓબ્જેક્ટ, ધેન આફ્ટર વોઝ ઓર વેર અકોર્ડિંગ ટુ યોર ઓબ્જેક્ટ, ધેન આફ્ટર વી ટુનું છે એ વી થ્રી થઈ જશે બાય એ એડિશનલ તમારે વર્ડ એડ કરવાનું રહેશે, ધેન આફ્ટર સબ્જેક્ટ, એન્ડ ધેન આફ્ટર અધર વર્ડ. સો એક્ઝામ્પલ એવી રીતે થશે, અ લેટર વોઝ રિટન બાય મી યસ્ટરડે બરાબર. તો આવી રીતે તમારે છે એક્ટિવનું પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું. ધેન આફ્ટર નેક્સ્ટ ટેન્સ ઇઝ અ સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો એક્ટિવ વોઇસમાં આવશે તમારે સૌથી પહેલાં સબ્જેક્ટ, ધેન આફ્ટર શેલ ઓર વિલ,
देन आफ्टर वी वन देन आफ्टर ऑब्जेक्ट एंड देन आफ्टर अधर वर्ड. तो आप एक्जाम्पल लै लें तो आए आई शेल राइट अ लेटर टूमोरो पैसे वोइस में कन्वर्ट करिए तो एनु सेंटेंस फॉर्मेशन थाय सौ पहला ऑब्जेक्ट आ जाए देन आफ्टर शेल बी और विल बी वी वन जे एनु वी थ्री में कन्वर्ट थी जैसे देन आफ्टर बाय एक एडिशनल वर्ड जो आप आग जो लीधो है एड करवा है देन आफ्टर सब्जेक्ट एंड देन आफ्टर अधर वर्ड. तो ऊपर जो एक्जाम्पल है एनुज आप पेसिव में कन्वर्ट करिए सो इट इज लाइक अ लेटर विल बी रिटर्न बाय मी टूमोरो. सो आम जे आप बदे ऑब्जेक्ट ने इम्पोर्टन्स आप पेसिव में. देन आफ्टर नेक्स्ट टेन्स इज कंटीन्युअस प्रेजेंट टेन्स. सो एनु एक्टिव वॉइस में कई रीते हो सेंटेन्स फॉर्मेशन तो कि सौथी पहला आवशे सब्जेक्ट देन आफ्टर एम इज ओर आर अकॉर्डिंग टू योर सब्जेक्ट देन आफ्टर वी वन प्लस आई एन जी देन आफ्टर आवशे ऑब्जेक्ट एंड देन आफ्टर आवशे अधर वर्ड. तो एनु एक्जाम्पल आप कंटीन्यू करिए सो आई एम राइटिंग अ लेटर नाउ ओर आई एम राइट अ लेटर नाउ. હવે જ્યારે તમે એનું પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો સો એનું સેન્ટેન્સ ફોર્મેશન થઈ જશે સૌથી પહેલાં આવી જશે ઓબ્જેક્ટ ધેન આફ્ટર આવશે એમ ઇઝ ઓર આર ધેન આફ્ટર આવશે બિંગ બી આપણે જે આગળ બાય જે એડિશનલ એડ કર્યો હતો વર્ડ બરાબર બાય તો આવશે બટ સાથે સાથે તમારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં કયો વર્ડ એડ કરવાનો રહેશે સો દેટ ઇઝ બિંગ બિંગ ધેન આફ્ટર વી વન પ્લસ આઈએનજી છે એનું થઈ જશે વી થ્રી ધેન આફ્ટર બાય then after subject and then after other word. So example nu apde to nu passive ma thai convert a letter is being written by me now. Your next tense is a continuous past tense. હવે એનું એક્ટિવ વોઇસમાં કઈ રીતે હોય તો એમાં સૌથી પહેલા આવી જાય સબ્જેક્ટ ધેન આફ્ટર આવે વોઝ ઓર વેર પ્લસ આવશે ધેન આફ્ટર આવશે વી વન પ્લસ આઈએનજી ધેન આફ્ટર આવશે ઓબ્જેક્ટ એન્ડ ધેન આફ્ટર આવશે અધર વર્ડ. તો આપણે ઓલું જ એક્ઝામ્પલ કન્ટિન્યુ રાખીએ તો આમાં એનું એક્ઝામ્પલ એવું થાય આઈ વોઝ રાઇટિંગ અ લેટર ધેન એનું જ પેસિવ વોઇસમાં કન્વર્ઝન કરીએ તો એનું સેન્ટેન્સ ફોર્મેશન થાય સૌથી પહેલાં આવી જશે ઓબ્જેક્ટ ધેન આફ્ટર વોઝ ઓર વેર ધેન આફ્ટર બિંગ ધેન આફ્ટર વી વન પ્લસ આઈએનજીનું થઈ જશે વી થ્રી ધેન બાય ધેન સબ્જેક્ટ એન્ડ ધેન અધર વર્ડ્સ. તો એનું પેસિવમાં કન્વર્ઝન થાય અ લેટર વોઝ બીંગ રિટર્ન બાય મી ધેન. ધેન આફ્ટરનો જે તમારો ટેન્સ છે એ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. સો એનું સેન્ટેન્સ ફોર્મેશન એક્ટિવ વોઇસમાં કઈ રીતે હોય તો કે એમાં સૌથી પહેલાં આવે સબ્જેક્ટ ધેન આફ્ટર આવે હેવ ઓર હેઝ then after આવે વી થ્રી then after આવે અધર ઓબ્જેક્ટ એન્ડ then after આવશે અધર વર્ડ્સ. સો એનું એક્ઝામ્પલ થાય આઈ હેવ રિટન અ લેટર જસ્ટ નાવ. અને એનું પેસિવ વોઇસમાં જ્યારે કન્વર્ઝન કરવાનું હોય તો એનું સેન્ટેન્સ ફોર્મેશન થાય સૌથી પહેલાં આવી જાય ઓબ્જેક્ટ then after હેવ ઓર હેઝ then after આવશે બિન. આગળ આપણે જોયું ત્યાં લાગતું હતું બિંગ અને આમાં આવી જશે બિન. દેન આફ્ટર વી થ્રી નું વી થ્રી એમના જ રહેશે બાય જે આપણે બધામાં લગાવવાનો છે દેન આફ્ટર સબ્જેક્ટ એન્ડ દેન આફ્ટર અધર વર્ડ્સ. સો આનું એક્ઝામ્પલ શું થાય તો કે અ લેટર હેઝ બીન રિટર્ન બાય મી જસ્ટ નાઉ. સો એઝ હાવ યુ હેવ ટુ કન્વર્ટ એક્ટિવ વોઇસ ઇન ટુ પેસિવ વોઇસ. તો નેક્સ્ટ ટેન્સ ઇઝ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. એની એક્ટિવ વોઇસની વાક્ય રચના થાય સૌથી પહેલાં આવી જાય તમારે સબ્જેક્ટ આવી જાય ધેન આફ્ટર આવે હેડ ધેન આફ્ટર વી થ્રી ધેન આફ્ટર ઓબ્જેક્ટ એન્ડ ધેન આફ્ટર અધર વર્ડ્સ. સો એક્ઝામ્પલ આવી રીતે આવે આઈ હેડ રિટર્ન અ લેટર યસ્ટરડે. હવે એનું પેસિવમાં કન્વર્ઝન કરવાનું હોય તો એ કઈ રીતે થાય તો કે તમારું સેન્ટેન્સ ફોર્મેશન થઈ જાય સૌથી પહેલાં આવી જાય ઓબ્જેક્ટ ધેન આફ્ટર હેડનું હેડ એમનેમ રહે ધેન આફ્ટર બિન તમારે ઇન્ક્લુડ કરવાનું છે વી થ્રી નું વી થ્રી બી એમને જ રહેશે દેન આફ્ટર બાય દેન આફ્ટર સબ્જેક્ટ એન્ડ દેન આફ્ટર અધર વર્ડ. તો એક્ટિવ વોઇસનું પેસિવમાં શું થાય એક્ઝામ્પલનું કન્વર્ઝન તો કે અ લેટર હેડ બીન રિટર્ન બાય મી યસ્ટરડે. યોર નેક્સ્ટ ટેન્સ ઇઝ પરફેક્ટ ફ્યુચર ટેન્સ.
તો એનું એક્ટિવ વોઇસમાં હોય ત્યારે કઈ રીતે હોય? તો કે સબ્જેક્ટ, દેન આફ્ટર શેલ હેવ ઓર વિલ હેવ, દેન આફ્ટર વી થ્રી, દેન આફ્ટર આવશે ઓબ્જેક્ટ, એન્ડ દેન આફ્ટર આવશે અધર વર્ડ્સ. હવે એનું એક્ઝામ્પલ કન્ટિન્યુ કરે, સો ઇટ ઇઝ લાઈક આઈ શેલ હેવ રિટન અ લેટર બાય ધેટ ટાઈમ. અને એનું પેસિવમાં આપણે કન્વર્ઝન કરવાનું હોય તો એનું સેન્ટેન્સ ફોર્મેશન થાય, સૌથી પહેલાં આવી જાય ઓબ્જેક્ટ, ધેન આફ્ટર આવે શેલ હેવ ઓર વિલ હેવ, ધેન આફ્ટર બીન, ધેન આફ્ટર વી થ્રીનું વી થ્રી એમનેમ રહેશે, ધેન આફ્ટર બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. સો યોર એક્ઝામ્પલ ઇઝ લાઈક અ લેટર વિલ હેવ બીન રિટર્ન બાય મી બાય ધેટ ટાઈમ. સો આવી રીતે તમારું જે એક્ટિવ વોઇસ છે એનું પેસિવ વોઇસમાં કન્વર્ઝન થશે. Let's see a note. There is no transformation of active voice of continuous future tense, continuous perfect present tense, continuous perfect past tense and continuous perfect future tense into passive voice. એટલે કે આમાં શું કીધેલું છે કે તમારો જે ટેન્સ છે બરાબર, લાઈક ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર, આ ચાર જે ટેન્સીસ છે એના જે બી કાંઈ સેન્ટેન્સીસ હોય એનું એક્ટિવ વોઇસ હોય એનું તમારે એમનામ એક્ટિવ વોઇસ જ રાખવાનું હોય. એ કોઈ પણ સેન્ટેન્સ હોય આ ચાર ટેન્સમાંથી તો એનું છે એ આપણે પેસિવ વોઇસમાં કન્વર્ઝન થતું નથી. લાઈક ઇટ ઇઝ અ રૂલ કે આ ચાર ટેન્સીસ છે તો એનું એક્ટિવ પેસિવ વોઇસમાં કન્વર્ઝન ના થાય. તો અત્યાર સુધી આપણે જે જોયા બધા ટેન્સીસ કમ્પ્લીટ કરેલા છે, ધેટ ઇઝ અ 9 ટેન્સ, બરાબર. એ ટેન્સમાં શું હતું કે એક્ટિવ વોઇસમાં એ જ વાક્ય રચના હતી જે તમે ઓરિજિનલી ટેન્સીસના ચેપ્ટરમાં ભણેલા હોય, બરાબર, એ જ વાક્ય રચના હતી. બસ પેસિવમાં કઈ રીતે કન્વર્ટ થાય એ તમારે યાદ રાખવાનું હોય છે. સો ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસનું તમારું એક્ટિવ વોઇસ હોય તો એનું પેસિવમાં કઈ રીતે કન્વર્ટ કરવું જોઈએ. સો ધેર આર two types of imperative sentences, that is first is imperative sentence with object and second is imperative sentence without object. હવે imperative sentence with object હોય તો એનું એક્ઝામ્પલ કઈ રીતે હોય? તો કે એનું સેન્ટેન્સ ફોર્મેશન છે એમાં આવશે, સૌથી પહેલા આવશે v1, then after object and then after other word. તો આપણે જે એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ છીએ એવી રીતે થાય કે write a letter today. હવે એનું પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું હોય તો કઈ રીતે થશે? તો કે એનું સેન્ટેન્સ ફોર્મેશન થશે લેટ, એવો વર્ડ છે એડ થશે, દેન આફ્ટર ઓબ્જેક્ટ, દેન આફ્ટર બી, એન્ડ દેન આફ્ટર વી થ્રી. સો યોર એક્ઝામ્પલ ઇઝ અ લેટ અ લેટર બી રિટન, એન્ડ દેન આફ્ટર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ વિધાઉટ ઓબ્જેક્ટ. સો એક્ટિવ વોઇસમાં ઇટ ઇઝ લાઈક ફર્સ્ટ v1 એન્ડ ધેન આફ્ટર અધર વર્ડ્સ. સો એક્ઝામ્પલ ઇઝ સિટ હિયર, એન્ડ પેસિવ વોઇસમાં થશે યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓર નોટ ટુ, ધેન આફ્ટર v1 એન્ડ ધેન આફ્ટર અધર વર્ડ્સ. એટલે કે તમારા હકારાત્મક વાક્ય હોય તો યુ આર રિક્વેસ્ટેડ ટુ, એન્ડ નકારાત્મક વાક્ય હોય તો યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ, ધેન આફ્ટર v1 એન્ડ ધેન આફ્ટર અધર વર્ડ. તો એક્ઝામ્પલમાં આવે યુ આર રિક્વેસ્ટેડ ટુ સિટ હિયર. દેન આફ્ટર આવે મોડલ એક્સ્યુલરીઝ, એમાં શું ઇન્ક્લુડ થાય? તો કે શુડ, કુડ, વુડ, મે, માઇટ, મસ્ટ, તો આવા બધા જે બી કાંઈ વર્ડ્સ આવે સો એને મોડલ એક્સ્યુલરીઝ કહેવાય. હવે એનું એક્ટિવ વોઇસમાં સેન્ટેન્સ ફોર્મેશન હોય, સૌથી પહેલાં સબ્જેક્ટ આપેલો હોય, દેન આફ્ટર જે તે મોડલ એક્સ્યુલરીઝ આપેલી હોય, દેન આફ્ટર v1, દેન આફ્ટર ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ, તો આખું સેન્ટેન્સ થાય આઈ શુડ રાઇટ અ લેટર ટુડે. અને એનું પેસિવમાં કન્વર્ઝન થાય ઓબ્જેક્ટ આપેલો હોય, ધેન આફ્ટર ઓબ્જેક્ટ લેવાનો હોય, ધેન આફ્ટર મોડલ ઓક્સ્યુલરીઝ લેવાની હોય, ધેન આફ્ટર બી, ધેન આફ્ટર વી થ્રી, બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. સો સેન્ટેન્સ થાય અ લેટર શુડ બી રિટર્ન બાય મી ટુડે. નેક્સ્ટ ઇઝ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ મીન્સ કે જે બી સેન્ટેન્સ હોય એમાં તમને ટુ મીન્સ કે ટી ઓ ટુ વાળું સેન્ટેન્સ હોય તો એવા કોઈ પણ સેન્ટેન્સ હોય એને ઇન્ફિનિટિવ સેન્ટેન્સ કહેવાના હોય. તો એમાં એક્ટિવ હોય આઈ એમ ટુ પરચેસ અ બંગલો, અને પેસિવમાં કન્વર્ઝન થાય અ બંગલો ઇઝ ટુ બી પરચેસ્ડ બાય મી અકોર્ડિંગ ટુ ટેન્સીસ. ધેન આફ્ટર હવે પરફેક્ટ પાર્ટિસિપલ. પરફેક્ટ પાર્ટિસિપલ મીન્સ એનું ગુજરાતી કરીએ તો થાય પૂર્ણ કૃદંત. એટલે એ કેવા સેન્ટેન્સીસ હોય કે એક સેન્ટેન્સમાં જ બે ક્રિયા થતી હોય, લાઈક ફર્સ્ટ
જે વર્ક છે, એક જે ક્રિયા છે એ પૂરી થઈ જાય અને તરત જ કોઈ બીજી ક્રિયા ચાલુ થતી હોય, તો આવા જે બી કાંઈ સેન્ટેન્સ હોય, સો ધેટ ઇઝ કોલ્ડ પરફેક્ટ પાર્ટિસિપલ. પરફેક્ટ પાર્ટિસિપલમાં એવી રીતે હોય કે જે ફર્સ્ટ સેન્ટેન્સ છે, જે ફર્સ્ટ ક્રિયા છે બરાબર, એનું જ તમારે પેસિવમાં કન્વર્ઝન કરવાનું હોય, ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય. જે સેકન્ડ ક્રિયા હોય એનું તમારે પેસિવ ના કરવાનું હોય, એનું જે એક્ટિવ હોય યેટ એઝ ઇટ ઇઝ એવી રીતે જ લખવાનું હોય. સો લેટ અસ સી વન એક્ઝામ્પલ. હેવિંગ ક્લોઝ ધ શોપ, ધ શોપકીપર વેન્ટ હોમ. તો આમાં પહેલી ક્રિયા થાય છે શોપ બંધ થવાની, એન્ડ સેકન્ડ છે એ શોપકીપરને એના ઘરે જવાની. તો પેસિવમાં એનું કન્વર્ઝન કેમ થાય? ધ શોપ હેવિંગ બીન ક્લોઝડ એન્ડ ધ શોપકીપર વેન્ટ હોમ. બરાબર, જે રીતે આપણે વાત કરી એમ સેકન્ડ સેન્ટેન્સ છે એનું પેસિવમાં ટ્રાન્સફોર્મેશન નહીં થાય, એઝ ઇટ ઇઝ તમારે લખવાનું રહેશે. તો અત્યાર સુધી આપણે લર્ન કર્યું કે કયા કયા ટેન્સીસ હોય તો એનું એક્ટિવમાં આપેલું હોય તો કઈ રીતે એનું સેન્ટેન્સ ફોર્મેશન છે ઈ પેસિવ વોઇસમાં થશે, ધેન આફ્ટર ઇમ્પરેટિવ સેન્ટેન્સ જોયા, ધેન આફ્ટર મોડલ એક્સ્યુલરીઝ જોઈ, ઇન્ફિનેટિવ્સ જોયા, પરફેક્ટ પાર્ટિસિપલ્સ જોયા. હવે આપણે બધા સેન્ટેન્સને મિક્સ કરીએ અને કઈ રીતે આખા સેન્ટેન્સનું કન્વર્ઝન થાય એના માટેની એક્સરસાઇઝ જોઈએ. સો ફર્સ્ટ ઇઝ લીના ડ્રોપ ધ સ્પૂન્સ ઇન ટુ ધ સિંક. આ છે એક્ટિવ આપેલું છે, સો એનું પેસિવ શું થાય? તો એનું પેસિવ આવી રીતે થાય, ધ સ્પૂન્સ. જેવી રીતે આપણે વાત કરીએ કે પેસિવ વોઇસમાં છે એ ઓબ્જેક્ટ છે એને ઇમ્પોર્ટન્સ આપવાનું છે, દેટ ઇઝ વાય ધ સ્પૂન્સ છે એ આગળ આવી જશે. ધ સ્પૂન્સ વેર ડ્રોપ્ડ ઇન ટુ ધ સિંક બાય લીના. એટલે કે આમાં તમારે આ જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરવામાં આવેલી છે, બસ એના અકોર્ડિંગ આપણે જે રીતે આગળ જોયું એનું કન્વર્ઝન કઈ રીતે કરવાનું, એનું સેન્ટેન્સ ફોર્મેશન કઈ રીતે હોય, એવી જ રીતે તમારે આનું પેસિવમાં કરવાનું. તો એનો આન્સર થાય ધ સ્પૂન્સ વેર ડ્રોપ્ડ ઇન ટુ ધ સિંક બાય લીના. સેકન્ડ ઇઝ ધ ચર્ચ ચોર વિલ પ્રેઝન્ટ સમ વેલ નોન હાયમિન્સ. સો ધ આન્સર ઇઝ સમ વેલ નોન હાયમિન્સ વિલ બી પ્રેઝન્ટેડ બાય ધ ચર્ચ ચોર. Then after next is the retired defense officers in the town are organizing a show. A show is being organized by the retired defense officers in the town. Next is Vidya gave Maria a present. So Maria was given a present by Vidya. Then after next is Shaila will send me the journal. So I will be sent the journal by Shaila. The teacher is showing the students sample test papers. The object શું છે? તો student છે. તો students are being shown sample test papers by the teachers. Then after next is the social welfare organization gave the tsunami victims foods and medicines. The answer is a food and medicines were given to the tsunami victims by the social welfare organization. Everyone says that this government should go. So it is said this, it is said that this government should go. Next is they believed that the child was safe. And in passive ma conversion thai that it was believed that the child was safe. Next question is Vinu feels that the weather will improve. And the passive answer is it is felt by Vinu that the weather will improve. Our parents hope that their children will grow up to be fine human beings. એનું પેસિવમાં કન્વર્ઝન કરીએ તો એનો આન્સર એવો થાય ઇટ ઇઝ હોપ્ડ બાય પેરેન્ટ્સ દેટ ધર ચિલ્ડ્રન વિલ ગ્રો અપ ટુ બી ફાઇન હ્યુમન બિંગ્સ. એન્ડ ધ લાસ્ટ ઇઝ ધ સાયન્ટિસ્ટ આર્ગ્યુડ દેટ અ ફેર અમાઉન્ટ ઓફ ઓરિજિનલ રિસર્ચ વોઝ બિંગ ડન ઇન ધ કન્ટ્રી. સો ઇટ વોઝ આર્ગ્યુડ બાય ધ સાયન્ટિસ્ટ દેટ અ ફેર અમાઉન્ટ ઓફ ઓરિજિનલ રિસર્ચ વોઝ બિંગ ડન ઇન ધ કન્ટ્રી.
તો એઝ હાઉ તમારે ટેન્સીસ છે બરાબર એના સેન્ટેન્સ ફોર્મેશન આપણે એક્ઝામ્પલ સાથે જોયેલા છે કે કઈ રીતે એનું કન્વર્ઝન કરવાનું હોય, તો જે બી કંઈ ટેન્સ આપેલો હોય, જે બી ટાઈપના સેન્ટેન્સીસ આપેલા હોય એમાં જે આપે રીતે જે રીતે આપણે શીખ્યા એવી રીતે તમારે પેસિવનું એનું કન્વર્ટ કરવાનું હોય છે. અને સાથે સાથે આપણે એક ફૂલ મિક્સ એક્સરસાઇઝ બી જોયેલી છે કે જેમાં દરેક ટાઈપના સેન્ટેન્સનું છે એ આપણે એક્ટિવ વોઇસનું છે પેસિવ વોઇસમાં કન્વર્ઝન કરેલું છે. તો અહીંયા જે તમારો ટોપિક છે વોઇસ બરાબર એ અહીંયા ઓવર થાય છે. ધ નેક્સ્ટ ટોપિક વી વિલ ડિસ્કસ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.